नमस्कार न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छू पंकज शर्मा। शुरुआत महत्वपूर्ण खबर थी। पाटण में राधनपुर बैठक पर उम्मीदवार ने लेने विवाद थई रह्यो छे। स्थानिक उम्मीदवार नी मांग साथे लविंगजी ठाकोर नो हुंकार। अल्पेश ठाकोर ना विरुद्ध में लविंगजी नु निवेदन। अल्पेश ठाकोर नी जान लीला तोरणे परत फरशे। अल्पेश ठाकोर राधनपुर थी हारशे, आ वात कही छे लविंगजी ठाकोरे। राधनपुर में उम्मीदवार ने लईने हाल विवाद चाली रह्यो छे, कारण के अल्पेश ठाकोर ने उम्मीदवार માટેની એક ચર્ચા છે। બીજી તરફ લવિંગજી ઠાકોરે હુંકાર ભર્યો છે, અલ્પેશ ઠાકોરની વિરુદ્ધમાં હુંકાર ભર્યો છે। તેમણે કહ્યું છે અલ્પેશ ઠાકોરની જાન લીલા તોરણે પરત ફરશે જો તેઓ રાધનપુરથી લડશે તો। પણ અહીંયા દાવેદાર સબર દાવેદાર છું, કેમ કે 24 કલાક લોકોના કામ કરું છું, ટાંપા કરું છું, પાર્ટીની મીટિંગો એટેન્ડ કરું છું, એટલે હું અહીંયા એક સબર દાવેદાર છું। એટલે મહેરબાની કરીને જે અલ્પેશ ઠાકોર બોલ્યા એ વાતને હું વખોણું છું। પરણવાની વાત તો આવતી નથી, અને જો એ પરણવા આવશે તો અહીંયા જનતા છે એ એનો જવાબ આપવાની છે, અને જાન છે ને એ લીલા તોરણે પાછી મૂકવાની। આ પહેલા અલ્પેશ ઠાકોર રાધનપુર સીટથી લડવાનો હુંકાર કરી ચૂક્યા છે। અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે મારે રાધનપુરથી પરણવું છે અને તમારે મને પરણાવવાનો છે। એવામાં હવે લવિંગજી ઠાકોરે કહ્યું છે કે અલ્પેશ ઠાકોરની જાન લીલા તોરણે પાછી જશે। તો આ પહેલા જ અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં એક કાર્યક્રમમાં પોતે લડવાનો હુંકાર કર્યો હતો। તેમણે કહ્યું હતું કે મારે રાધનપુરથી જ પરણવું છે અને તમારે મને રાધનપુરથી જ પરણાવવાનો છે, અને એવામાં હવે લવિંગજી ઠાકોર તેમની વિરુદ્ધમાં આવી ગયા છે। પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે હુંકાર ભર્યો છે કે જો અલ્પેશ ઠાકોર ઉમેદવારી કરશે તો તેઓ હારશે અને એમની જાન લીલા તોરણે જ પરત ફરશે। હવે તો બે બાજુનું છે, એટલે કેવું જ પડે ને, હવે તો ઢોલ વાગ્યા, મારે પહેરવું છે, અહીંથી તમારે પહેરાવવાનો છે, એટલે આ ભાઈની જાનમાં ત્યાં હું જવાનો છું, ને મારી જાનમાં આવવાના છે, અને જાન જોડી છે એનું આમંત્રણ આપવા માટે આવ્યો છું। આ જાન રંગે ચંગે જોડાય અને જાનને મસ્ત તમે મૂર્તિને પહેરાવો। તો ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પણ અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ અપાય તેવા સંકેત આપી ચૂક્યા છે। પાટીલે કહ્યું હતું કે રાધનપુર અલ્પેશભાઈનો વિસ્તાર છે, તેઓ અમારા સિનિયર આગેવાન છે, તેઓ લડે અને જીતે એવી આશા રાખીએ છીએ। અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે, અમે જરૂર એ ઇલેક્શન લડે અને એ સીટ પર વિજય થાય એવી એને શુભેચ્છા આપીએ છીએ। રાધનપુરમનો વિસ્તાર છે ને લડશે અને જીતશે એનો વિશ્વાસ છે। તો એક તરફ સી આર પાટીલે તો કહી દીધું હતું કે અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડશે અને જીતશે, અને બીજી તરફ રાધનપુરથી અલ્પેશ ઠાકોરના હારની વાત કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર। તેમણે કહ્યું છે કે જો અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ઉમેદવારી કરાવાશે તો તેઓ હારશે। હવે અહીંયા વિવાદ ઉમેદવારીને લઈને થયો છે, કારણ કે રાધનપુરથી અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસની સીટ પરથી લડ્યા હતા ત્યારે એ વખતે તેઓ જીત્યા પણ હતા, પરંતુ રાજીનામું આપીને જ્યારે ભાજપમાં આવ્યા અને ત્યાર પછી તેમને જ્યારે ટિકિટ મળી ત્યારે તેઓ હારી ગયા। ત્યારે હવે જ્યારે ફરી એક વખત ચૂંટણી આવી છે અને રાધનપુર બેઠક પર ઉમેદવાર કોને ઊભું રાખવો તેને લઈને સી આર પાટીલે પહેલા જ 5 ઓક્ટોબરે સ્પષ્ટતા કરી દીધી કે અલ્પેશ ઠાકોર સિનિયર આગેવાન છે અને તેઓ લડશે તો જીતશે જ। તો બીજી તરફ લવિંગજી ઠાકોરે નિવેદન આપ્યું છે કે હું મજબૂત ઉમેદવાર છું અને મેં સેવાના કામો કર્યા છે, ટિકિટ મને મળવી જોઈએ। 3 અલગ અલગ તસવીરો આપણે બતાવીએ છીએ। અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપ્યું કે મારે પરણવું છે અને તમારે રાધનપુરથી જ મને પરણાવવાનો છે, પરંતુ લવિંગજી ઠાકોર કહે છે કે પરણવાની વાત તો દૂર, જાન લીલા તોરણે જ પાછી ફરી જશે જો તેઓ ઉમેદવારી કરશે તો। અને વચ્ચેની તસવીર આપ જોઈ રહ્યા છો કે ટિકિટના સંકેત આપ્યા હતા સી આર પાટીલે એક કાર્યક્રમ દરમિયાન। તેમણે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર અમારા સિનિયર આગેવાન છે અને જો તેઓ રાધનપુરથી લડે છે તો જીતશે જ।
વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મુસ્લિમ સમાજે કોંગ્રેસ પાસેથી 10-11 સીટ માગી છે, એટલે કે ટિકિટ માગી છે. કોંગ્રેસ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપ્યું. ગુજરાતમાં 11% મુસ્લિમ વસ્તી છે અને કોંગ્રેસના 3 મુસ્લિમ ધારાસભ્ય પક્ષ સમક્ષ માગણી કરી છે. વિધાનસભામાં 10થી વધુ ટિકિટ કોંગ્રેસ પક્ષ આપે. દરિયાપુર જમાલપુર ખાડિયાની બેઠકની પણ માંગ છે. વાંકાનેર અને સુરત પૂર્વ અબડાસા બેઠકમાં પણ તેમણે માગણી કરી છે. જામનગર પૂર્વ અને ધોળકા માંડવી અને વેજલપુર બેઠકની પણ માંગ છે. 182 બેઠકમાં મુસ્લિમ વસ્તી પ્રમાણે 18 બેઠકનો દાવો થઈ શકે છે એવું પણ તેમણે કહ્યું. ભાજપ એક પણ ટિકિટ આપી શક્યું નથી. દાવેદાર 18 છે પરંતુ પાર્ટી 10થી વધુને ટિકિટ આપે એવી તેમણે માગણી કરી છે. વિધાનસભા ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર. તો બીજી તરફ દરેક સમાજ ક્યાંક ને ક્યાંક પોતાની દાવેદારી કરી રહ્યું છે કે અમારા સીએમ હોવા જોઈએ, અમને ટિકિટ મળવી જોઈએ અને પ્રભુત્વ અમારા સમાજનું. ત્યારે મુસ્લિમ સમાજ પણ કોંગ્રેસ પાર્ટી પાસે ક્યાંક ગુહાર લગાડી રહ્યું છે કે વધુમાં વધુ તેને ટિકિટો મળે, કારણ કે હાલ વર્તમાનમાં 3 મુસ્લિમ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીમાં છે. એમાં જોડાયા છે કોંગ્રેસના જ ધારાસભ્ય અને મુસ્લિમ આગેવાન ગ્યાસુદ્દીન શેખ. ગ્યાસુભાઈ, જો વાત કરવામાં આવે તો આપને આપણા સમાજ તરફથી કેટલી દાવેદારી કરવામાં આવે છે ટિકિટોની, કારણ કે આપ 3 ધારાસભ્ય છો, પણ એ વાત થઈ રહી છે કે વધુ ટિકિટો માંગવાની વાત કોંગ્રેસ પાર્ટી સમક્ષ થઈ રહી છે. બિલકુલ, રાજકીય રીતે જ્યારે ચૂંટણીઓ હોય તો દરેક સમાજ પોતાનું પ્રતિનિધિત્વ ઇચ્છતું જ હોય છે અને સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજની એવી લાગણી છે કે 182 સીટ છે અને 10% મુસ્લિમ સમાજની આબાદી છે, તો એ પ્રમાણે અમારે જોવા જઈએ તો 18 સીટ અમારો અધિકાર બને છે. પરંતુ 18 સીટ પર મુસ્લિમ સમાજે દાવેદારી નથી કરી. જે 10-11 સીટોની ઉપર જે દાવેદારી કરી છે એમાં મુખ્ય છે દરિયાપુર છે, જમાલપુર ખાડિયા છે, વાંકાનેર છે, વાગરા છે, સુરત પૂર્વ છે, ગોધરા છે, વેજલપુર અમદાવાદમાં છે, ધોળકા છે અને જે બીજી છે કચ્છની અંદર અબડાસા અને માંડવી અને જામનગર પૂર્વ. એટલે જે સમાજને લોકોએ જે સક્ષમ છે જીતી શકે એવા 11 જેટલા લોકો માટે અમે 3 ધારાસભ્યો, ઇમરાન ખેડાવાલા, જાવેદ પીરજાદા અને હું અને સમાજના બીજા જે આગેવાનો છે કોંગ્રેસ પક્ષના સિનિયર, એ તમામની લાગણી એવી છે કે જ્યાં સક્ષમ ઉમેદવારો છે ટિકિટ માંગી છે એટલે અમને ટિકિટ મળવી જોઈએ. ગયા વખતે અમને 7 ટિકિટો આપવામાં આવી હતી, પરંતુ આ વખતે અમારી એવી ગણતરી છે કે અમને કમસે કમ 10 સીટ તો અમને ત્યાંથી જે છે ગુજરાતમાં મળવી જોઈએ અને બહુ સાનુકૂળ સ્થિતિ છે અને મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ વધી શકે એવું એમ છે. અને કારણ છે કે ભારતીય જનતા પાર્ટી તો અમને એક પણ ટિકિટ આપતી નથી. આપ પાર્ટીએ આટલા બધા ઉમેદવારો ડિક્લેર કર્યા, હજુ સુધી એમણે કોઈ બી એક પણ મુસ્લિમ ઉમેદવાર ડિક્લેર કર્યો નથી. પરંતુ કોંગ્રેસ તો હંમેશા તમામ ધર્મ હોય, ચાહે પાટીદાર હોય, બ્રાહ્મણ હોય, દલિત હોય, આદિવાસી હોય, ઓબીસી હોય કે મુસ્લિમ હોય, તમામ ધર્મ જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલે છે અને તમામનું પ્રતિનિધિત્વ પણ આપે છે. અમને વિશ્વાસ છે કે પાર્ટી અમારી માંગણી પ્રત્યે યોગ્ય વિચારણા કરી અને વધુમાં વધુ જે ટિકિટ છે, જે માંગણી થઈ છે, જ્યાં જીતવાની અમારી ક્ષમતા હશે તમને ટિકિટ આપશે. કેમ કે અમને હાઈકમાન્ડ પર વિશ્વાસ છે કે હંમેશા તમામ ધર્મ જ્ઞાતિના લોકોને લઈને સાથે ચાલે છે એટલે અમારું પ્રતિનિધિત્વ તમને પૂરું મળશે. કશુભાઈ, એ પણ એક સવાલ થઈ રહ્યો છે કે આપ કહ્યું કે ભૂતકાળમાં 7 ટિકિટો આપી હતી પરંતુ મોટાભાગની ટિકિટો ઉપર કોંગ્રેસ પાર્ટીમાં મુસ્લિમ કેન્ડિડેટ હાર્યા છે, માત્ર તમે 3 ધારાસભ્યો મુસ્લિમ તરીકે જીત્યા છે, તો પાર્ટી કેમ આપણે ટિકિટ આપે? એક સવાલ થાય છે અને ક્યાંક એક મેસેજ જવાનો પ્રયાસ થાય, કોઈ એક મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોંગ્રેસ પાર્ટી તરફથી? પાર્ટી 182 ઉમેદવારોને ટિકિટ આપી હતી અને ટોટલ 78 ચૂંટાયા હતા, એટલે 182 તો ચૂંટાતા નથી. કેટલી જગ્યાએ તમે હાર જીત થતી હોય છે એ તો દરેક પક્ષમાં એ વસ્તુ રહેતી હોય છે, પરંતુ ગયા વખતે જે કોંગ્રેસે અમુક જગ્યાએ જે સીટ આપી છે કે સુરતની અંદર પણ પૂર્વમાં વસ્તી છે ત્યાં નહોતી આપી, એની જગ્યાએ સુરતના મધ્ય ભાગમાં ટિકિટ આપી હતી એટલે સ્વાભાવિક છે ત્યાં મત જ નહોતા એટલે હારી જાય. એટલે જૂનાગઢની અંદર એક એ બાજુ સીટ આપી હતી એ હારી જાય. એટલે જ્યાં અમે અમારી વાત છે કે જ્યાં અમારી સંખ્યા છે, આબાદી છે અને સેક્યુલર ઉમેદવાર જોઈએ, કેમ કે મુસ્લિમ પોતાના મતે જીતી ના શકે. હું મારી પોતાની વાત કરું કે મને જ્યાં સુધી 20,000 હિન્દુ સમાજના મત ના મળે તો હું ના જીતું. જાવેદ પીરજાદા સાહેબ છે, એમને 30,000 હિન્દુ સમાજના મતના મળે તો ના જીતી શકે. એટલે સેક્યુલર છબી ના હોય અને તમામ ધર્મજ્ઞાતિ લોકો એમની અંદર વિશ્વાસ મૂકતા હોય, તમામ ધર્મજ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલતા હોય એવા ઉમેદવારોને જો આપવામાં આવે અને એવી સીટો સિલેક્ટ કરવામાં આવે તો હું માનું છું 100% ગુજરાતની અંદર કોંગ્રેસની સીટો વધે અને આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસની અંદર જે છે લઘુમતી ધારાસભ્યોની સંખ્યા વધશે. સુરતમાં કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવાનો કોર્ટનો આદેશનો જે મામલો હતો, ઝાલાવાડિયાએ જણાવ્યું છે કે આ અકસ્માત થયો એ પહેલા ટ્રક વેચાઈ ગઈ હતી.
ट्रक लेनार व्यक्तिए पोताना नाम पर ट्रक नहीं करता जलावाड़ियाना पत्नीना नाम पर ट्रक बोलती हती। तेम छता कोर्ट में जलावाड़ियाए पोतानो पक्ष मुकवा अपील करी। कोर्ट जे आदेश आपशे ए शिरोमान्य रहेशे। अकस्मात में 15 लाख नुं वर्तर नहीं चूकवता 27.75 लाख की मिलकत जप्तीनो आदेश थयो छे। सीमाड़ा पासे पार्क करेली ट्रक में पाछळथी घुसी जता तेनुं मृत्यु थयुं हतुं। जलावाड़ियाए ए ट्रक वेची दीधी होई ट्रांसफर नहीं करावी होवाथी आ अपील में जशे। એ જાણ કરવામાં આવી નથી અને તે છતાંય કોર્ટની અંદર મારો પક્ષ જે રજૂ કરવાનો મને તક મળે અને પછી કોર્ટના જે પણ આદેશો હશે અને એનો નિર્ણય અમે શિરોમાન્ય રાખ। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે જેમાં તેમણે સરકારનો આભાર માન્યો છે। સામાન્ય રીતે કોંગ્રેસના ધારાસભ્ય સરકાર પર કિન્નાખોરી રાખવાનો આરોપ લગાવતા રહ્યા છે। એવા સમયે જ ગેનીબેન ઠાકોરે પોતાના 5 વર્ષના કાર્યોની વાત કરતી વખતે સરકારે કરેલી મદદનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સરકારે ઘણી બધી મોટી યોજનામાં અમને મદદ કરી છે। જ્યાં અમારી વાજબી વાત હતી એને સરકારે સ્વીકારી છે। સરકારનો પણ આભાર માન્યો છે કે જ્યાં અમારી વ્યાજબી વાત હતી સ્વીકારી અને સરકારે પણ ઘણી બધી મોટી યોજનાની અંદર અમને મદદ કરી છે। આરોગ્ય, શિક્ષણ, પાણી આ માટે જે કામો રૂલિંગ પાર્ટીના મંત્રીશ્રીઓએ નથી કર્યા એટલા કામો અમે વાવ બાબરસોઈ ગામના 5 વર્ષની અંદર કર્યા છે। તો વધુ માહિતી સાથે આપણી સાથે હાલ જોડાયા છે ભાજપના નેતા યજ્ઞેશભાઈ દવે। જગદીશભાઈ આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો અત્યાર સુધી જોવા મળ્યું છે કે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય હોય એ સરકાર પર આક્ષેપ કરતા હોય છે કોઈ યોજનાને લઈને, પરંતુ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારની કામગીરી અને સરકારે જે યોજના ત્યાં પહોંચતી કરી છે તેનો આભાર વ્યક્ત કર્યો છે, વખાણ પણ કર્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? સ્પષ્ટ દર્પણ છે અને દર્પણ કોઈ દિવસ જૂઠું ન બોલે એવી વાત છે। કારણ કે જે પ્રમાણે કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર હોય કે એમના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હોય કે રઘુ શર્માજી હોય, કોઈ પણ હોય કે કોંગ્રેસના નેતા હોય, એ ભારતીય જનતા પાર્ટી ઉપર એવો આક્ષેપ કરે છે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પ્રજાલક્ષી કાર્ય કર્યા જ નથી। પણ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રમાણે ગુજરાત સરકારે કાર્યો કર્યા છે અને પોતાના વિસ્તારની અંદર કાર્યો થયા જેવું કોંગ્રેસના જ ધારાસભ્ય કબૂલે છે અને એ અંગે અમે આભાર પણ માને છે સરકારનો। એટલે એનો મતલબ એ છે કે વિસ્તારોમાં કાર્ય થાય છે અને સૌથી મોટી બાબત એ છે કે જૂના આક્ષેપો એવા હતા કોંગ્રેસના કે અમે એમના કોંગ્રેસી છીએ એટલે અમારા વિસ્તારમાં કામ નથી થતા। આ તો કોંગ્રેસના જ ધારાસભ્યો એવો આભાર માનતા હોય ગેનીબેન કે મારા વિસ્તારમાં કાર્ય થયેલા છે, તો આનાથી મોટી લફડાટ બીજી કઈ કોંગ્રેસ પ્રમુખ ગુજરાતના ગાલે હોય શકે? એમના જ ધારાસભ્ય એમના બોલેલાની સામે જ કહી રહ્યા છે કે ના, તમે બોલો છો, ખોટું બોલો છો, ભારતીય જનતા પાર્ટી ખરેખર કાર્યો કરે જ છે અને મારા વિસ્તારમાં કાર્યો થયા છે વાવના ધારાસભ્ય અત્યારે જે રીતે નિવેદન આપ્યું છે ક્યાંક એ આવનારા દિવસોમાં કોઈ નવા જૂની તો નહીં કરે? નવા જૂનીનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। જે પ્રમાણે આજે તેઓ બોલી રહ્યા છે એ સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે કે પોતે કોંગ્રેસમાં છે, કોંગ્રેસમાં રહેશે અને બીજું કે એમને એ પણ સાથે સાથે કબૂલ્યું છે કે ધારાસભ્ય કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના માટે સમાન ન્યાય રાખેલો છે અને દરેકને એમને કાર્યો કર્યા જ છે અને પ્રજાલક્ષી કાર્યો ત્યાં સુધી પહોંચ્યા છે કોઈ પણ ધારાસભ્ય હોય, એટલે એમને પોતાના વિસ્તારમાં કાર્યો પહોંચે એનો એમને આભાર પણ વ્યક્ત કર્યો છે। જી યજ્ઞેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે। કારણ કે હર્ષદ ઝીબડિયા પણ થોડા જ સમય એટલે એક દિવસ પહેલાં જ બીજેપીમાં જોડાયા અને તેઓ પણ ખૂબ જ આક્ષેપો કરી ચૂક્યા હતા વિધાનસભામાં, તેમણે દેખાવો પણ ખૂબ કર્યા હતા સરકાર સામે, પરંતુ એક દિવસ પહેલાં જ તેમણે બીજેપીમાં જોડાયા એટલે આ નિવેદનને લઈને એ સવાલ હતો યજ્ઞેશભાઈનો, જોકે તેમણે કહ્યું છે કે એવું કંઈ નથી। વડોદરામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભારે વિરોધ। કેજરીવાલની તિરંગા યાત્રા પર રોડ ઉપર કેજરીવાલ ગો બેકનું લખાણ લખાયું છે। હિન્દુ વિરોધી કેજરીવાલ ગો બેકનું લખાણ લખવામાં આવ્યું। અગાઉ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના લખાણો પણ સાથે બેનર્સ લાગેલા હતા। ભાજપના કાર્યકર્તાઓએ રોડ પર આ લખાણ લખ્યું છે। વડોદરાથી આ તસવીરો આવી રહી છે।
વડોદરામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભારે વિરોધ થઈ રહ્યો છે, પહેલા બેનર્સથી અને હવે રોડ પર. રાજસ્થાનના યુવાઓ બેરોજગાર મુદ્દે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા, જેને લઈને ભાજપ મહામંત્રીએ ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા. ગુજરાતમાં સૌથી વધુ રોજગારી રાજસ્થાનના યુવાનોને આપવામાં આવતી હોવાની પણ વાત કરી. ગુજરાતમાં દેશભરના 1 કરોડથી વધુ લોકો ધંધાર્થે આવ્યા છે. રોજગારીના બણગા ફૂંકતી આ કોંગ્રેસની હકીકત અહીંયા સામે આવી છે. અગર સબસે જ્યાદા કિસી રાજ્ય કે યુવાઓ કો રોજગાર મિલતા હૈ તો રાજસ્થાન કે યુવા હૈ. ઘર મે છોટા કામ સે લેકે બડી ઇન્ડસ્ટ્રી તક રાજસ્થાન કે લોગ ગુજરાત મે આતે હૈ. પૂરે દેશ કે લોગ આજ કમ સે કમ 1 કરોડ સે જ્યાદા લોગ પૂરે દેશ સે યહાં ગુજરાત મે રોજગાર હેતુ આયે હૈ. હમને ઉન સબ કા સ્વાગત કિયા હૈ. અરવલ્લીમાં ભાજપ દ્વારા આયોજિત પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોના સંમેલનમાં કેન્દ્રીય ડિફેન્સ એન્ડ ટુરિઝમ મંત્રી અજય ભટ્ટ ઉપસ્થિત રહ્યા. માલપુરના તખતપુર બીએડ કોલેજમાં યુવાનોને સંબોધન કર્યું. આ ઉપરાંત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવા મતદારોને આગામી 2022ની ચૂંટણીમાં પ્રથમ વખત મત આપવા બદલ અભિનંદન પણ આપ્યા. અમદાવાદના 10 વર્ષના શૌર્યજીતે લોકોનું દિલ જીતી લીધું છે. શૌર્યજીતે 36મી નેશનલ ગેમ્સમાં મલખમ રમતમાં ભાગ લીધો હતો. શૌર્યજીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિડીયોને શેર કર્યો છે. શૌર્યજીત જે માત્ર 10 વર્ષની ઉંમરનો છે અને 36મી નેશનલ ગેમ્સમાં તેણે ભાગ લીધો હતો મલખમમાં. અને હવે એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. મિશન 2022 માટે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત આવશે ગુજરાત. 10મી ઓક્ટોબરે ગેહલોત આવી શકે છે ગુજરાતની મુલાકાતે. પોરબંદર ખાતે ગેહલોત સંબોધી શકે છે જાહેર સભા. યુવા પરિવર્તન યાત્રામાં જોડાઈ શકે છે અશોક ગેહલોત. તો એક મહત્વપૂર્ણ ખબર, મિશન 2022 માટે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ગુજરાત આવશે. અન્ય સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે.